નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. જુલાઈ મહિનામાં સામાન્યથી 106% વધુ 24 ઇંચ વરસાદ પડવાની સંભાવના. ગત જુલાઈમાં 23 ઇંચ સાથે સિઝનનો 40% વરસાદ થયો હતો. VNSGU प्रवेश प्रक्रिया कॉलेजों 65,000 विद्यार्थियों ने विविध कॉलेजों 5.5 लाख जटला ऑफर लेटर मोकलिया. जुलाई नु हवामान 15मी पछी मेघराजा धड़बड़ाटी बोलावशे. महीना में 12 इंच वरसाद पड़शे. ભાદર 2 ડેમ 100% ભરાઈ ગયું. રાજકોટ જિલ્લાના 14 ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક. આજે 2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલાયા. મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોડાસા તાલુકામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો. મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા. ઇસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતરમાં પાણી પાણી થયું તો ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. તો મોડાસા તાલુકામાં 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મોડાસા શામળાજી હાઈવે પર ખેતરોમાં પાણી ભરાયા. ઇસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતરમાં પાણી પાણી થયું તો ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા. સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે. હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી પરિસ્થિતિ યથાવત જોવા મળી. ગટર લાઇન ખુલ્લી હોવાને લઈ કાર પડી રહી છે ખાડામાં. છેલ્લા 7 વર્ષથી તંત્ર સહિત કોર્પોરેટર, MP અને સ્થાનિક ધારાસભ્યોની કરી છે રજૂઆત, છતાં પણ મોઢા પર ચૂપકી દી તો હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જલ્દી કાર્યવાહી પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે. તો હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી જ પરિસ્થિતિ યથાવત જોવા મળી. ગટર લાઇન ખુલ્લી હોવાને લઈ કાર ખાડામાં પડી. છેલ્લા 7 વર્ષથી તંત્ર સહિત કોર્પોરેટર, MP અને સ્થાનિક ધારાસભ્યોને કરી છે રજૂઆત, છતાં પણ મોઢા પર ચૂપકી દી. હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી ઉઠી છે માંગ. ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક અધિકારીને નિવૃત્ત કર્યા. રાજ્ય સરકારે વધુ એક અધિકારીને સમય પહેલા કર્યા નિવૃત્ત. અરવલ્લીના ભીલોડાના TDOને કરાયા નિવૃત્ત, તો વર્ગ 2ના અધિકારી BD સોલંકીને નિવૃત્ત કરાયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે વધુ એક અધિકારીને નિવૃત્ત કર્યા. રાજ્ય સરકારે વધુ એક અધિકારીને સમય પહેલા કર્યા નિવૃત્ત. અરવલ્લીના ભીલોડાના TDOને કરાયા નિવૃત્ત, તો વર્ગ 2ના અધિકારી BD સોલંકીને નિવૃત્ત કરાયા છે. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. મોડાસાના મેઘરજ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હાલ વરસાદનો વિરામ, પરંતુ વાતાવરણ યથાવત જોવા મળ્યું. ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો વાતાવરણ પણ ઠંડુ બન્યું છે. તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો. ગાજવીજ સાથે જિલ્લાના મોડાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો મોડાસાના મેઘરજ રોડ ઉપર પાણી ભરાયા હતા. રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. હાલ વરસાદ વિરામ, પરંતુ વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. ખેતી લાયક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી, વાતાવરણ પણ ઠંડુ. ગ્લોબલ વોર્મિંગને નાથવા ધનસુરા તાલુકાના શ્રીકા ગામ ખાતે ગૌચરની જમીનમાં પ્રોજેક્ટ રીવાઇલ્ડના સહયોગથી 5,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. જેમાં શ્રીકા ગામના યુવાનોએ ચાલુ વરસાદમાં 500 વૃક્ષો વાવ્યા છે અને 5,000 છોડનો સંકલ્પ પૂરો કરીશું એવું જણાવ્યું છે. અને અમારા ગામનું ગૌચર હરિયાળું બનાવીશું.
મહત્વના સમાચાર આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં વરસાદનો જો આંકડા પર નજર કરીએ તો મોડાસામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો, જ્યાં મોડાસામાં 72 મીમી, મેઘરજમાં 22 મીમી, ભિલોડામાં 19 મીમી, ધનસુરામાં 17 મીમી, બાડમાં 11 મીમી, જ્યારે માલપુરમાં 9 મીમી વરસાદ ખાબક્યો છે. તો મોડાસામાં રાત્રિ દરમિયાન ખાબક્યો ધોધમાર વરસાદ. મોડાસામાં 72 મીમી, મેઘરજમાં 22 મીમી, ભિલોડામાં 19 મીમી, ધનસુરામાં 17 મીમી, બાડમાં 11 મીમી, માલપુરમાં 9 મીમી વરસાદ વરસ્યો. બીજી તરફ નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં જુલાઈના બીજા અઠવાડિયાથી પવન સાથે ધોધમાર વરસાદ વરસશે. જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ વરસાદના મુખ્ય માસ છે. જિલ્લામાં ચોમાસામાં સરેરાશ 35 દિવસ વરસાદ વરસે છે. ભાવનગર શહેર અર્ધશુષ્ક પ્રદેશમાં આવેલું છે, જ્યાં દિવસ રાત્રિના તાપમાનમાં મોટો તફાવત 15 ડિગ્રી સેલ્સિયસથી વધુ જોવા મળે છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે કુલ 14 ડેમમાં 24 કલાકમાં નવા નીરની આવક નોંધાઈ છે, જેમાં ભાદર ડેમમાં 0.62 ફૂટ, વેણુ ડેમમાં 7.35 ફૂટ, આજીમાં 3 તેમજ 3.41 ફૂટ, સોડવર ડેમમાં 5.58 ફૂટ, સુરવો ડેમમાં 16.8 ફૂટ, આજી 2 ડેમ 0.10 ફૂટ અને ભાદર 2 ડેમ 15.26 ફૂટ નવા નીરની આવક થવા પામી છે. જુલાઈ માસ દરમિયાન સારા વરસાદની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. જૂન માસ સરેરાશ ગરમ જોવા મળ્યો હતો, ઉપરાંત ચોમાસું તેના નિયત સમય કરતાં શહેરમાં 5 દિવસ મોડું પહોંચ્યું. જૂન માસ 38% વરસાદની ઘટ સાથે પૂર્ણ થયો. શહેરમાં જૂન માસ દરમિયાન સામાન્ય વરસાદ 131.4 મીમીની સામે 81 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈ માસ દરમિયાન 12 ઇંચ જેટલો વરસાદ પડી શકે. ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયામાં વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સ્નાતક કક્ષાના વિવિધ બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના અભ્યાસક્રમ માટે કુલ 65,747 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા હતા. આ વિદ્યાર્થીઓ એક કરતાં વધારે કોલેજો અને એક કરતાં વધારે સ્ટ્રીમ અને અભ્યાસક્રમની પસંદગી કરી હતી. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વરસાદનું જોર ક્રમશઃ ઘટી શકે. શહેરમાં ગત વર્ષે જુલાઈમાં 23 ઇંચ એટલે કે સિઝનનો 40% વરસાદ વરસ્યો હતો. આ અંગે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ 106% એટલે કે 24 ઇંચ વરસાદ થવાની શક્યતાઓ છે. સુરત વિરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. પોતાના નિર્ણયો અને કામના કારણે હંમેશા વિવાદમાં રહેતી યુનિવર્સિટી આ વખતે પરીક્ષાના પરિણામને લઈને વિવાદમાં આવી છે. માસ્ટર ઇન ઇકોનોમિક્સની એક્સટર્નલ પરીક્ષા આપનાર 141 વિદ્યાર્થી પરિણામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પરિણામ આવતા જ બધા ચોંકી ગયા, કારણ કે 141 વિદ્યાર્થીઓમાંથી માત્ર એક જ વિદ્યાર્થી પાસ થયો હતો. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.